હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 માં ચેપ્ટર 12 છે, આપણે ભાગ પાડી શકી શું, તો એનો પાર્ટ આપણે આજે કયો શીખીશું, તે કે ચોથો. હવે આપણે બુકમાં 173 પાન નંબર છે, એમાં આપણને આવી રીતે કૂદતા પ્રાણીઓ બતાવ્યા છે. કેવા બતાવ્યા છે? તો કે કૂદતા પ્રાણીઓ. હવે એમાં આપણને આપ્યો છે દેડકો બતાવે છે. જુઓ, દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે, ખિસકોલી 3 પગલાં કૂદે છે, સસલું 5 પગલાં કૂદે છે, ઘોડો 15 પગલાં કૂદે છે, કાંગારું 30 પગલાં કૂદે છે. હવે જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરો. આપણે અહીં આગળ આપણને આપ્યું છે તો 0 થી 30 સુધી આપ્યું છે, તો અહીં આગળ આપણે આમ ફોડ કરીને બનાવવાનું છે. પણ આપણે ડાયરેક્ટ દાખલા ભણવાના છે, કારણ કે આપણને ઘડિયા આવડે છે એના માટે, બરાબર. તો હવે આપણે જોઈએ કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે. તો અહીંયા જુઓ, આપણને કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે. કેટલા પર પહોંચશે? તો કે 30 પર પહોંચશે. તો દેડકો એક વારમાં 2 ડગલા ભરે છે. કેટલા ભરે છે? એક વારમાં 2 ડગલા ભરે છે. તો આપણે 30 ભાગ્યા 2 કરીએ તો 30 ભાગ્યા 2, તો 15 2 30, તો અહીંયા 15 આવે. ના સમજણ પડે તો અહીંયા નાનું કરવાનું. 30 2 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતારીશું 2 5 10, તો આપણને 30 15 જવાબ મળી ગયો. હવે જુઓ કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે. તો એ ખિસકોલી કેટલા ડગલા ભરે છે? તો કે 3. તો આપણને 27 ભાગ્યા ખિસકોલીના જેટલા ડગલા હોય એટલા તલા ભરીશું 3. તો 3 નો ભર્યો 27 ને. 3 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 23 3 9 27. તો અહીંયા આપણે 9 મૂકી દઈશું. હવે 2 કૂદકામાં કંગારું કઈ સંખ્યાએ પહોંચશે? તો આપણે દેખીએ કંગારું છે 30 પગલાં ભરે છે. હવે 2 પગલાંમાં, એકમાં 30 તો બીજામાં 60, તો આપણે શું કરીશું એના માટે? તો અહીંયા વાળી 30 × 2, તો 30 2 60, 3 2 6 અને 5 6 લગાવી દેશે. હવે ચોથું આપણી પાસે છે 15 પર કોણ કોણ મળશે? તો આપણે જોવાનું 2 ના ગુણ્યામાં 15 આવશે તો કે નહીં આવે, 3 ના ગુણ્યામાં 3 5 4 તો કે 15. તો પહેલી આપણને કોણ મળશે? તો કે ખિસકોલી. પછી જોઈએ 5, તો સસલું 5 5 5 10 ને 5 3 15 15 પદ પહોંચવાનું. પછી બીજું આવશે સસલું. ઘોડો તો 15 પર કૂદે છે, એટલે પહેલો શું આવશે? પછી ઘોડો. હવે કાંગારું તો 30 પગલા ભરે છે એટલે આવવાનો નથી. હવે આપણે પાંચમું છે શું? સસલું 18 પર ક્યારે પહોંચી શકશે? સસલું 5 પગલા ભરે છે, 5 2 10 5 3 15 5 6 20, તો એ 18 પર પહોંચે નહીં. એ 5નો ઘડીઓ બોલીએ એટલે 5 ઉપર જ આવશે, પહોંચી શકશે તો કે ના. હવે છઠ્ઠું છે સસલાના કેટલા કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય. હવે ઘોડાનો 1 કૂદકો કેટલાનો છે? 15, અને સસલાનો 5, તો 5ના ઘડીઓમાં આપણે 15 લાવવાના છે. તો 5 1 5 5 2 10 અને 5 3 15, તો આપણે શું લખીશું? 3 ઘોડા અને સસલાના 3 કૂદકા બરાબર ઘોડાનો 1 કૂદકો. તો આપણે લખીશું, શું લખીશું? તે 3 કૂદકા બરાબર આપણે સસલાના કૂદકા લખીએ, બરાબર. પહેલા સસલાના 3 કૂદકા બરાબર ઘોડાનો 1 કૂદકો. હવે સાતમું છે ઘોડાના કેટલા કૂદકા કંગારુના 2 કૂદકા બરાબર થાય. હવે કંગારુનો 30 છે, 1 કૂદકો 30નો, ને જ્યારે ઘોડાનો 15, તો આપણે 30 સુધી પહોંચવાનું છે. તો કંગારુના 2 કૂદકા ને ઘોડાનો કેટલા કૂદકા કંગારુના 2 કૂદકા બરાબર થાય? તો કંગારુના 31 છે, તો આપણે શું કરીશું?
ઘોડાના કેટલા કૂદકા છે? કાંડાના બે કૂદકા. બે કૂદકા બરાબર કેટલા થાય? તો કાંડાના 30 નું 60 બરાબર. અને ઘોડાના કેટલા કૂદકા કાંડાના બે થાય? તો ઘોડાના આપણે 15. તો 15 છે તો 60 લાવવા માટે કેટલા જ ભાગું આપણે 15 નું 30 15 કરી 45 છે 15 6 60 બરાબર 4 કૂદકા બરાબર. જુઓ હવે 8 માં એવી કઈ નાનામાં સંખ્યા નાન 8 માં જોઈએ એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? દેડકો અને ખિસકોલી, દેડકો બે પગલા અને ત્રણ પગલા ખિસકોલીના છે. તો 3 અને 2 તો 2 તરી 6 અને 3 2 6 એટલે 6 ઉપર દેડકો અને ખિસકોલી ભેગા થશે. હવે આપણે આગળનો ભાગ નવા વિડીયોમાં જોઈશું. ચલો આવજો. બાય બાય.